गुड मॉर्निंग गुड मॉर्निंग चिल्ड्रन वेलकम टू ई क्लासेस इससे पहले गुजराती में हम काफ़ी टॉपिक कर चुके हैं आज नए टॉपिक की तरफ आगे बढ़ रहे हैं जिसका नाम है वर्णों ने लिपि क्रम अनुसार गोठवी है वर्ण एटले के अक्षर वर्ण बे प्रकार ना एक स्वर अने बीचा व्यंजन स्वर ये एट्थ में भी आप कर चुके हैं या मेरे ख्याल से प्राइमरी में भी आपने किए होंगे तेरह प्रकार के स्वर होते हैं फर्स्ट फर्स्ट અ આ ઈ ઉષિ એ એ અં અહ આ તેર પ્રકારના શું છે સ્વર છે હવે આના અનુસાર એટલે કે સ્વર અનુસાર આપણે કોને ગોઠ ગોઠવીશું કક્કાવાળી જેને કહેવાય એટલે કે માત્રા વર્ણને લિપિક્રમ અનુસાર ગોઠવીએ તો ક જે વ્યંજન છે એમાં શું સમાયેલો હોય છે સ્વર અભિન્ન રૂપથી જોડાયેલો જ હોય છે તો સૌથી પહેલાં શું આવશે ક આ નો સ્વર તો એની સાથે એની સાથે શું થઈ જશે કા નાની ઈની માત્રા તો કી મોટી ઈની માત્રા કી નાનો ઊ તો કુ મોટો ઊ તો એની સાથે જોડાશે કની સાથે મોટા ની માત્રા એટલે કે કુ ક્ર ક ની નીચે શું લગાડવામાં આવશે રશિની માત્રા કે કૈ કૌ કં કહ ઓકે હવે એને કહેવાય કે વર્ણોને વર્ણ એટલે કે કોઈ પણ જે વ્યંજન હોય તેને લિપિક્રમ અનુસાર ગોઠવીએ એટલે કે સ્વરના અનુસાર મૂકીએ તો સૌથી પહેલાં અ આ તો ક ક નામ નામનું વર્ણ હોય તો કેવી રીતે રાખશું ક કા કી કી કુ કુ ક્ર કે કૈ કૌ કં કહ એના પછી ખ ખની તરફ આગળ વધીએ ख, खा खी खी खू खू ख्र खे खो ख अंत में बेड्स एट के विसर्गन स्थान विसर्गनी निशाने के नेक्स्ट ग गा गी गी गु गु ग्र गे गै गौ गौ ग ओके ये इस प्रकार के से लेके ह तक जो व्यंजन होते हैं उनको इस प्रकार हम क्या करते हैं लिपि क्रम के अनुसार अर्थात स्वरों के अनुसार रखते हैं ये वन या टू मार्क का आपसे क्वेश्चन पूछा जाएगा अलग अलग आगे पीछे शब्द दिए जाएंगे मतलब व्यंजन दिए जाएंगे उन्हें आप सीक्वेंस में रखेंगे अभी होमवर्क के तौर पे जो आपको शब्द दिए जा रहे हैं वो यहाँ पे होमवर्क लिख के वन टू थ्री क्वेश्चन नंबर मैंने दिए हैं ये सारे के सारे जो वर्ड हैं जैसे सबसे पहले जू जू जो ज जंग जो इनको आप क्या करेंगे सीक्वेंस में रखेंगे ओके त ती तू, तू तह, ते सॉरी ती सी से सो सु सा सो स तो इस प्रकार आपका ये होमवर्क दिया गया है अब ये तो हुआ वर्णों ने क्रम अनुसार गोटवी मतलब मात्राओं के अकॉर्डिंग आपको क्या रखने हैं वर्ण व्यंजन अकॉर्डिंग स्वरों के अकॉर्डिंग उसको सीक्वेंस में रखने हैं अब हम आगे बढ़ते हैं न्यू टॉपिक की तरफ न्यू टॉपिक है शब्दों ने शब्दकोशना न क्रम गोठवीं हैं इससे पहले आपने किसको सीक्वेंस में रखा था वर्ण मतलब व्यंजनों को ठीक है अब है शब्दों को शब्दकोष्ठ मतलब डिक्शनरी जैसे इंग्लिश में आप करते हैं ना डिक्शनरी खोलते हैं तो पहले अ के अकॉर्डिंग वर्ड्स होते हैं उसके बाद बी उसके बाद सी उसी प्रकार यहाँ पे गुजराती में भी शब्दकोश मतलब डिक्शनरी शब्दकोश न क्रम आपने शू राक्षू शब्दों ने स्वर अभी अभी हमने किया आगे वाले टॉपिक में जिसमें वर्णों को क्रम अनुसार रखा था स्वर फरी थी एक बार रिपीट करिए आ, आ, अ

य र ल व श श स ह अन्य अंत ड स्वर अनुसार व्यंजन के भी रीते लखाए अभी अभी हमने किया था आगे वाले टॉपिक में वापस से एक बार रिपीट कर देती हूँ क का की की कू कु, 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 कु क्र के कै को कौ, कौ कं कह एना सिवाय अक्ष त्र ग्य એ શું છે જોડાક્ષર છે જોડાક્ષર એટલે કે જેમાં બે વ્યંજન જોડાયેલા હોય એને અક્ષર સંયુક્ત અક્ષર પણ કહેવામાં આવે છે જેવી રીતે ઇક્ષર કક્ષાવાળો ઇક્ષર હોય ને આગળ ક અને પાછળ શું હોય ઇક્ષર તો ક ઇક્ષ તો એમાં કયા બે વ્યંજન જોડાયેલા છે બે વર્ણ છે ક અને શ ગ્ય એને એને લખવા માટે કયા બે અક્ષર જોઈએ વ્યંજન જોઈએ જ અને ઓમ તો એમ તો આપણે જ્ઞાની કહીએ કે જ્ઞાની કહીએ પણ લખવામાં તેના શું લખવામાં આવે છે જ્યારે તેનું અલગ 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 રીતે જોડીએ છીએ જ અને ઞ ત્ર તો ત અને ર હવે જ્ઞાન ઇક્ષનું સ્થાન ક્યાં છે ક ખ ગ ઘ ઓકે તો ક પછી શેનું સ્થાન આવે છે ઇક્ષનું કારણ કે ઈક્ષ જે શબ્દ છે એ કયા બે સંયુક્ત અક્ષરથી જોડા બનેલો છે ક અને શ થી બનેલો છે પછી આવીએ ગ ગ્ય સ્થાન ક્યાં છે ચ છ જ ઝની વચમાં એટલે કે જ જગતનો જ્યારે રખીએ કે જ જગનું રખી રાખીએ લખીએ ત્યારે કયા બે અક્ષરો અક્ષરો જોડાઈને ગ બને છે જ અને ગ ત્રણ સ્થાન ક્યાં છે ત થ દ ધ તો ત પછી શું આવશે ત્રનું સ્થાન આવશે એટલે કે આ ત્રણેય શબ્દો જે એક ત્ર છે એ ત્રણેય સંયુક્ત અક્ષર છે કે જોડાક્ષર છે કારણ કે તેમાં એક વર્ણ નથી એક અક્ષર નથી તે બે શબ્દોથી કે બે વર્ણોથી મળીને બનેલા છે હવે આપણે આ શબ્દોને કોષ ક્રમમાં ગોઠવી કોષ ક્રમમાં એટલે કે ડિક્શનરી અનુસાર વ્યંજનોને ગોઠવીશું સોનું જ્ઞાતિ હરિ પંખી ત્રણ લઘુ ઘર નવસર્જન દીવો ક્ષેત્ર ઓકે હવે પહેલાં આપણે આ શબ્દોને ક્રમ અનુસાર ગોઠવીએ શબ્દોને એટલે કે એના પહેલાં પહેલાં આ બધા શબ્દોમાં જે પહેલો અક્ષર છે પહેલો વ્યંજન છે જે પહેલો વર્ણ છે એને શું રાખશું આગળ રાખશું સૌથી પહેલાં શું આવશે ઇક્ષર કારણ કે ક્ષેત્ર જે ક્ષેત્ર શબ્દ છે એ કયા બે વ્યંજનોથી બનેલો છે ક અને શ તો વ્યંજન જ્યારે લખીએ ત્યારે સૌથી પહેલાં કયો વર્ણ આવે છે કયો વ્યંજન આવે છે ક તો સૌથી પહેલાં કયો અક્ષર લખશું ઇક્ષ ઓકે પછી ઘ ઘર એમાંથી પહેલો વ્યંજન આપણે રાખી લીધું ઘ પછી જ્ઞાન તો રાખી લીધો ગ્ય પછી ત્ર ત્રણમાંથી ત્ર લઈ લીધું પછી આવશે દ દરવાજાવાળો દ પછી ન એટલે કે નવસર્જનવાળુંના પંખીનું પ લ લઘુ સ સોનું અને લાસ્ટ લાસ્ટ વર્ડ છે અંતિમ અક્ષર છે હરીનો હ હવે આપણે આ બધા વર્ણોને એટલે કે વ્યંજનોને શું રાખી દીધું ક્રમ અનુસાર એટલે કે શબ્દકોષના અનુસાર રાખી દીધું છે હવે આના શબ્દોને શબ્દકોષના અનુસાર રાખશું સૌથી પહેલાં શું આવશે ક્ષેત્ર કારણ કે તેમાં ક સમાયેલો છે પછી આવશે ઘ જ્ઞાતિ ત્રણ દીવો નવસર્જન પંખી લઘુ સોનું હરી આ બધા શબ્દોને આપણે ક્રમ શબ્દકોષના ક્રમ અનુસાર રાખી દીધું છે ઓકે હવે બીજા શબ્દોને ગોઠવીએ બીજા શબ્દો છે અખતરો અતિશય અણગમો અઢળક અડધું અગાશી અગવડ ઓકે આ બધા શબ્દો છે હવે તેને આપણે શું કરશું શબ્દકોષના ક્રમ અનુસાર રાખશું બધા અક્ષરોનો પહેલો વ્યંજન અજ છે તો પછી બીજો વ્યંજન જોઈએ હવે આ બધા શબ્દો જે જોઈએ કે એમાં પહેલો અક્ષર શું છે બધામાં અજ છે એટલે કે આ ઈ કાંઈ પણ બીજી માત્રા કે બીજું સ્વર નથી તો સૌથી પહેલાં શું છે અ છે એ તો પાક એ તો પાકી વાત છે કે બધામાં અજ છે અને હવે આપણે શું કરશું પહેલો અક્ષર બધાનો એક જ જેવો છે અ છે તો બીજા અક્ષરની તરફ આગળ વધશું અને પછી તેમને ક્રમમાં રાખશું હવે આ શબ્દોને જોઈએ અખતરો એ શબ્દ અ પછી શું છે ખ છે તો હવે આપણે થોડીક થોડીક વાર માટે ફરીથી વ્યંજનને જોઈ લઈએ ક ખ ગ ઘ હવે આપણે જે પહેલાં કોશન જોયા ઘણા બધા શબ્દો જોયા એમાં શું છે સૌથી પ્રથમ અ નામનું સ્વર છે પણ હવે અ નામનું વ્યંજન જે છે એ બધામાં એક સમાન છે તો શેની તરફ આગળ વધશું બીજા અક્ષરની તરફ તો હવે આ વ્યંજનને ધ્યાનમાં લઈને આપણે શું કરશું તે શબ્દોને શબ્દકોષના ક્રમમાં લેશું સૌથી પહેલાં શું લઈ લેશું ખ અખતરો તો વ્યંજનમાં જે વ્યંજન આપણે જોયા આગળ એમાં સૌથી આગળ કયો શબ્દ આવશે ખ તો બની જશે અખતરો પછી છે અતિશય તો પછી શેનું સ્થાન આવશે તનું પછી આવશે ઢ ડ ગ હવે એનો બીજો અક્ષર આપણે શું કરી લીધું ના કાઢી નોખું કરીને રાખી દીધું છે અખતરો તો સૌથી પહેલાં આપણે શું લઈ લીધું ખ પછી તી ણ ઢ ડ અડધુમાંથી શું લઈ લીધું ડ ગા અને ગ આ બધા બીજા નંબરના જે વ્યંજન છે તેને આપણે શું કરી લીધું અલગ અલગ કરીને રાખી દીધું છે હવે આ બધા વ્યંજનોને આપણે શું કરશું ક્રમમાં મૂકશું સૌથી પહેલાં શું આવશે ખ કારણ કે કનો કોઈ પણ શબ્દ નથી અ પછી કોઈ પણ એવો શબ્દ નથી જેમાં ક વ્યંજન આવે તો સૌથી પહેલાં ખ તો પહેલાં અક્ષર શું આવશે અખતરો પછી શું આવે છે વ્યંજનમાં ગ ઓકે તો અગવડ હવે એક પ્રશ્ન એ આવે છે કે ગ અને ગા બે શબ્દો છે તો આમાંથી પહેલાં કોને રાખશું ગ ને કારણ કે જ્યારે આપણે સ્વર કરીએ છીએ ત્યારે પ પહેલાં કયો વ્યંજન આવે છે અ તો પહેલાં આપણે રાખશું અગવડ એટલે કે ગ અને પછી રાખશું આનું સ્વર તો ગા ગ ગ ગા ગી ગી ઓકે તો ત્રીજા નંબર ઉપર શું આવશે અ ગા શી ફોર્થ નંબર અડધું ડડમરું અઢળ ઢ અણગમો અણ અતિશય ત વાળો જે શબ્દ છે તે સૌથી અંતમાં મૂકશું આવી રીતે આપણે શું કર્યું આ શબ્દોને શબ્દકોષના અનુસાર ગોઠવીને રાખી દીધું છે ઓકે હવે ત્રીજો નંબરનો જે ક્વોશન છે તે આવી રીતે છે કઠિન કોટ કોઠી કિરણ કાળજી કાળજી કામના કાચું કપટ હવે જોઈએ તો આ બધા કોશ્ચન એટલે કે શબ્દોમાં સૌથી પહેલો અક્ષર શું છે ક કો એટલે કે ક કોમન છે હવે પછી એને સ્વર અનુસાર અલગ અલગ કરીને મૂકશું કઠિનમાં ક કો કી કા 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 ક ઓકે હવે સ્વર અનુસાર મૂકીએ ક કન માટે કયા કયા શબ્દો છે કઠન અને કપટ પછી આવે છે સ્વર અનુસાર કા તો કાળજી કામના કાચું હવે ત્રીજું અક્ષર લઈ લઈએ કી એટલે કે ત્રીજો સ્વર છે કી નાની કીની માત્રા કિરણ કો કોટ અને કોઠી હવે એમને આપણે શબ્દોના ક્રમ અનુસાર ગોઠવીએ સૌથી પહેલા શું આવશે કઠિન કારણ કે જે વ્યંજન આપણે કર્યા છે ક ખ ગ ઘ ચ જ એમના અનુસાર સૌથી પહેલાં શું આવશે ઠ ઓકે એટલે કે અહીંયા જે પણ બધા શબ્દો આપ્યા છે એ અનુસાર આપણે આગળ વધશું ક પ ટ તો ઠ પછી શું આવશે પ પહેલાં આપણે શું કરી લીધા ક સ્વરવાળા અક્ષરો જોઈ લીધા હવે આગળ છે આનું સ્વર તો કાચું કામના કાળજી આ ના સ્વરમાં ત્રણ શબ્દો હતા અને ક એટલે કે અ ના સ્વરમાં બે શબ્દો હતા કઠિન અને કપટ તો ઠ કઠિન આપણે પહેલા રાખી દીધું કારણ કે ઠ અને પહેલા શું આવે છે ઠ હવે આપણે જોઈએ આનું સ્વર કાચું કામના કાળજી તો કા કોમન છે એટલે કે એક સમાન છે તો હવે બીજા અક્ષરને જોઈશું તો સૌથી પહેલા શું આવે છે ચ તો આવશે કાચું પછી આવે છે મ કામના અને ડ સૌથી અંતમાં આવે છે એટલે કે પાંચમા નંબર ઉપર આપણે શું રાખશું કાળજી હવે આપણે આવી જઈએ નાની ઈ ની માત્રા તો કિરણ ઈ ની માત્રા પછી ઓ તો કોટ અને કોઠી તો ટ પહેલા આવે છે અને ઠ અંતમાં આવે છે કોટ કોઠી ઓકે આઈ હોપ આપકો એ સબ ક્વેશ્ચન સમજ મે આ ચુકે જો શબ્દ હે ને હડ पानी, गुजरात ये आपको होमवर्क के तौर पे करने हैं तीन क्वेश्चन यहाँ पे मैंने आपको लिख के दिए हैं इसमें सात आठ ऐसे कुछ वर्ड्स होंगे हर पानी, गुजरात खुशी, क्षण ससलू तेल गरम खनिज कोड़ियो क्वेश्चन नंबर वन है ये उसके बाद क्वेश्चन नंबर टू में सारे के सारे स्वर वाले शब्द हैं अबोल ऊनू उदय ऊछीनू आब आबरू ईशु अभण अंदर ओके थर्ड क्वेश्चन सुगंध शासन कार, विश्वास खराब गामड़ू पानी नदी कविता आई होप बेटे आपको ये सारे क्वेश्चन समझ में आ चुके होंगे फर्स्ट टॉपिक में जो होमवर्क दिया है वो भी यहाँ पे तीन क्वेश्चन दिए हैं सेकंड टॉपिक में जो होमवर्क दिया है शब्दों ने शब्द कोश अनुसार राखिए शब्द कोश ना क्रम अनुसार राखिए तीन क्वेश्चनों से ये सारे क्वेश्चन सोल्व करके आप भेज देंगे ओके थैंक यू